રાજ્યમાં ચિંતાજનક રીતે કોરોનાના ચેપનો ફેલાવો થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં 17 જિલ્લાઓમાં કોરોનાના સંક્રમણના કેસો નોંધાયા છે. રાજ્યમાં કોરોનાની અપડેટ વિગતો આપતા આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિએ જણાવ્યું છે કે રાજ્યમાં કુલ 169 પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાંથી 114 લોકલ ટ્રાન્સમિશનના કેસો છે, એટલે કે હવે લોકલ ટ્રાન્સમિશન વધી રહ્યું છે. લોકલ ટ્રાન્સમિશન વધતા સરકારે સંગઠન સર્વેલન્સ કામગીરી હાથ ધરવાની નિર્ણય લીધો છે, જેમાં પોઝિટિવ કેસ દર્દી મળતા એ વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન અને બફર ઝોન તરીકે જાહેર કરી તેમાં કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા અનુસાર કાર્યવાહી કરવામાં આવશે. ટોટલ જે 179 કેસીસ છે, 179 કેસીસ જે છે એમાંથી 83 કેસીસ છે અમદાવાદના, પછી સુરતના છે 23 કેસીસ, રાજકોટના 11, વડોદરાના 13 કેસીસ છે, 13 કેસીસ, અને એટલા જ 13 કેસીસ છે ગાંધીનગરના. ભાવનગરમાં અત્યાર સુધી 16 કેસીસ થઈ ગયા છે. કચ્છમાં 2, મહેસાણાની અંદર 2 કેસીસ આવ્યા છે, ગીર સોમનાથ જિલ્લાના 2 કેસીસ આવ્યા છે, પોરબંદરના 3 કેસીસ આવ્યા છે, પંચમહાલમાં 1 કેસ આવ્યું છે, પાટણમાં 5 પોઝિટિવ કેસીસ આવ્યા છે, છોટાઉદેપુર, જામનગર, મોરબી, આણંદ અને સાબરકાંઠા આ બધામાં 1-1 પોઝિટિવ કેસ.